રાપર તાલુકાના સુવઈથી જેસડા રાપર માર્ગ પરની જાડી અકસ્માતને નોતરે છે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોની હાલત બિસ્માર બની રહી છે ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર હસ્તકના માર્ગ નેશનલ હાઇવેને સોંપવામાં આવ્યો છે જેમાં ચિત્રોડ રાપર બાલાસર ધોળાવીરા અને રાપર આડેસર અને બાલાસર બેલા મોવાણા ઘડુલી રોડ સોંપવામાં આવ્યો છે પરંતુ આ માર્ગની હાલત દયનીય બની ગઈ છે જ્યારથી નેશનલ હાઈવે ઓથોરિટી બોર્ડને સોંપવામાં આવ્યો ત્યારથી રોડ દિવસે દિવસે બદતર હાલતમાં થતા જાય છે ત્યારે માર્ગ રિફ્રેશમેન્ટ કે રિપેરિંગ અંગે રજૂઆત પાલનપુર કચેરીએ કરવી પડે છે રાપરમાં કોઈ પણ કર્મચારી નેશનલ હાઈવે ઓથોરિટીનો છે નહીં કે નથી કોઈ કચેરી ત્યારે ખખડદ હાલતમાં રોડ થઈ રહ્યા છે ત્યારે રાપર રાજ્ય સરકાર હસ્તકના આંતરિક માર્ગ જેમ કે રામ રાપર રામવાવ ખારોઈ રામવાવ ખેંગારપર સુવઈ સુવઈ વણોઈ સહિતના માર્ગો ઠેર ઠેર તૂટી ગયા છે તો સુવઈ જેસડા ત્રંબો રાપર માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને નવ કિલોમીટરના ત્રંબો જેસડા સુવઈ માર્ગની બંને સાઇટ પર જાડી વધી ગઈ છે અને સામસામે આવતા વાહનોને મુશ્કેલી પડી રહી છે અગાઉ આ માર્ગ પર અસંખ્ય વખત અકસ્માતો સર્જાયા છે સુવઈના સરપંચ તેમજ આસપાસના લોકોએ અનેક વખત રાપર રાજ્ય સરકારના બાંધકામ વિભાગમાં રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ માર્ગ પર વધી ગયેલી ઝાડી અને માર્ગ પર પડેલા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ અંગે સાંસદ પાસે રજૂઆત કરવામાં આવે પછીના રાપર બાંધકામ વિભાગ કામગીરી હાથ ધરશે કે શું તેવી લોકચર્ચા જાગી છે